કોંગ્રેસ નેતા દિનશા પટેલ હાર્દિકની મુલાકાતે છે તેવા મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાથે જ જે રીતે સમાચાર છે, હાર્દિકના ઉપવાસ આંદોલનનો આજે 13મો દિવસ છે ત્યારે દિનશા પટેલ હાર્દિકની મુલાકાતે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ હાર્દિકની મુલાકાતે પહોંચી ગયા છે. જે રીતે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હાર્દિકના ઉપવાસ આંદોલનને આજે 13મો દિવસ છે. સમાજના જે નબળા વર્ગના લોકો છે એ તમામ વર્ગના લોકો માટે આ વિચારવું આજે જરૂરી બની ગયું છે. એનું કારણ એટલું જ છે કે બધી દિશાઓમાંથી પ્રજા આજે ભીસાઈ રહી છે. કોઈ બી વસ્તુ જુઓ, મોંઘવારીનો પ્રશ્ન જુઓ, ખેડૂતની માગણીઓનો કે ખેડૂતની દેવાના પ્રશ્નનો વિચાર કરીએ આપણે, વિદ્યાર્થીઓને ભણવાની ફી માટેનો વિચાર કરીએ, અગર તો એમને જે જરૂરી ચીજો છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એનો વિચાર કરીએ, એમની ભરવાની ફીનો વિચાર કરીએ, ખેડૂતનો દેવા નાબૂદીનો વિચાર કરીએ, નોકરી માટેનો વિચાર કરીએ, આરોગ્યના વિષયોમાં સવલતો માટેનો વિચાર કરીએ, સાથે સાથે જે મોંઘવારીનો ભરડો લાગી રહ્યો છે, કારણ કે આજે આપણે રોજબરોજ જોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલનો ભાવ એટલા મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અને જ્યારે હું પેટ્રોલિયમ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર તરીકે હતો ત્યારે ફક્ત 1 રૂપિયાનો વધારો થયો ત્યારે આજની સત્તા ઉપર બેઠેલા લોકો મને જૂતિયાનો વાર પહેરાવવા આવેલા. આજે હવે હું માનું છું કે એ જાતે જૂતિયાનો વાર પહેરી લે તો વધારે સારું, કારણ કે રોજ રૂપિયો વધારે છે. એ રૂપિયાનો વધારો સમાજના દરેક વર્ગને અસર કરનારો છે, કોઈ પટેલ સમાજને જ અસર કરે એવું નથી. એટલે આ પ્રશ્નનો નિકાલ થઈ શકે એવો જોઈએ છે, પણ એની સાથે નીતિમત્તાના ધોરણો ઊંચા હોવા જોઈએ, કારણ કે અનીતિથી મેળવેલી વસ્તુ કરતાં નીતિમત્તાથી મેળવેલી વસ્તુ, અગર તો નીતિમત્તાથી ના મેળવેલી વસ્તુ પણ મહાન હોય છે, એટલે એનો વિચાર કરવો જોઈએ. અને અસત્ય વસ્તુઓ અને સત્ય વસ્તુઓનો તફાવત છે. જૂઠાણું કે અસત્ય એનો દંભનો દસકો હોય છે, સત્યની શતાબ્દી હોય છે. એટલે એ દંભનો દસકો હવે પૂરો થવા આવ્યો છે એવું મને લાગે છે. એ દસકામાંથી બહાર નીકળવું હોય તો જલ્દીથી આ સરકારે આ હાર્દિકના ઉપવાસ એ નીતિમત્તાના ધોરણ ઉપરના ઉપવાસ છે. એની માગણીઓ નીતિમત્તાના ધોરણ ઉપર વ્યાજબી માગણીઓ છે. એ વ્યાજબી માગણીઓ ઉપર 13 દિવસ શું કરવા થાય? ઝડપથી એનો નિકાલ કરવો જોઈએ અને ઝડપથી નિકાલ કરીને એ પ્રશ્નને ઉકેલવો જોઈએ. એટલે હું તો સૌને વિનંતી કરું છું, સમાજના કોઈ એકલા પાટીદાર સમાજને નહીં, અને એક પટેલના નાતે હું વાત નથી કરતો, પણ હું એક ભારતીયના નાતે વાત કરું છું કે ભારતીયના નાતે ભારતના તમામ નાગરિકોના અધિકારો અને એમને જરૂરી વસ્તુઓ જે જોઈએ છે એ જરૂરી વસ્તુઓ નીતિમત્તાના ધોરણ ઉપર એમને સહેલાઈથી પ્રાપ્ત થાય એ માટેનો કોઈ બી સરકારમાં બેઠેલી વ્યક્તિએ વિચાર કરવો જોઈએ. અને હું પોતે માનવાવાળો માણસ છું અને હાર્દિકના ઉપવાસને મારો સંપૂર્ણ ટેકો છે, એમની માગણીનો સંપૂર્ણ ટેકો છે. અને સાથે સાથે સૌ સમાજ કોઈ પણ નીતિમત્તા કે ભિન્નતાનો વિચાર કર્યા સિવાય, કોઈ પણ જ્ઞાતિવાદનો વિચાર કર્યા સિવાય, કોઈ હું પટેલ છું, વાણિયા છું, બ્રાહ્મણ છું, મુસ્લિમ છું, કોઈ બી જ્ઞાતિ હોય, સુથાર, મોચી, લુહાર, કડિયા કોઈ પણ હોય, એ તમામ જ્ઞાતિઓના પ્રશ્નોને ઉકેલવા માટે આ સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક આનો ઉકેલ માટે આવે એ માટે વિચારવું જોઈએ. અને હાર્દિકના ઉપવાસનો અંત તાત્કાલિક સહેલાઈથી આવે એ માટેનો મેં સંદેશ પણ એને આપ્યો છે. અને હું તો પોતે એવું માનવા વાળો છું કે આ હથિયાર, ઉપવાસનું હથિયાર એ મહાત્મા ગાંધીનું હથિયાર છે. એ મહાત્મા ગાંધીનું હથિયારને ઝૂંટવી લેવાનો અધિકાર મને કે કોઈને નથી, પણ જ્યારે ઉપવાસના હથિયાર તરીકે હાર્દિકે હથિયારને ઉપાડ્યું છે ત્યારે હું માનું છું કે પરમ કૃપાળુ પરમાત્મા એને સંપૂર્ણ સફળતા આપે એવી જ મારી તો બે હાથ જોડીને પ્રાર્થના છે. પટેલ સાહેબ,
તમે સરદાર પટેલના વિચારોને લઈને હંમેશા આગળ વધતા રહ્યા છો. સરદાર વંશી અને સરદાર પટેલના નારા સાથે આ આંદોલન છે, અનામતનું આંદોલન શરૂ થયું છે. હાર્દિક પટેલના ઉપવાસને આજે 13મો દિવસ છે. હાર્દિક પટેલની સ્થિતિ અત્યારે તમે જોઈ, શું કહેશો હાર્દિકની આ સ્થિતિને લઈને અને સરકારના વલણને લઈને? એ જો હું કહેવા માંગુ છું કે હાર્દિક પટેલની સ્થિતિ જ્યારે નાજુક હોય ત્યારે તાત્કાલિક ધોરણે ઝડપથી વિચાર કરીને આ પ્રશ્નોનો ઉકેલ સરકારે કરવો જોઈએ. અને હું તો માનું છું કે આ સાંજ સુધીમાં પ્રશ્નોનો નિકાલ થઈ જાય એવી હું તો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.